નમસ્કાર મિત્રો, આજે તમારી વચ્ચે એક નવો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ જેનું નામ છે રાષ્ટ્રીય વયોશ્રી યોજના, જે સીએસસી અને એલિમકો વચ્ચે રજિસ્ટ્રેશનનું એમઓયુ થયું છે, કે જેમાં 60 વર્ષ અથવા એનાથી ઉપરના જે વૃદ્ધ લોકો છે તેમને આર્ટિફિશિયલ પાર્ટ્સ પ્રોવાઈડ કરવાનું છે અથવા એમની જરૂરિયાત મુજબ એમને સાધનો પૂરા પાડવા માટેનો એક પ્રોજેક્ટ છે, જેમાં તમને ખબર છે કે જે વૃદ્ધ હોય એ લોકોને આંખે જોવામાં તકલીફ પડતી હોય, કાને સાંભળવામાં તકલીફ પડતી હોય, ચાલવામાં તકલીફ પડતી હોય, ચાલી ના શકતા હોય, તો એવા વિવિધ મુશ્કેલીઓ માટે આ રજિસ્ટ્રેશન કરવાનું છે, જેમાં સરકારશ્રી દ્વારા તમામ વયવૃદ્ધોને મફતમાં એ પાર્ટ્સ મળશે, જેમને જે પ્રમાણે જરૂરિયાત હશે તે પ્રમાણે એમને પાર્ટ્સ મળશે. એમાં એમાં લગભગ 26 જેટલા અલગ અલગ ઉપકરણ આપેલા છે, જેમાં વોકિંગ સ્ટિક, એલ્બો ક્લચ, ટ્રાયપોડ, વોકર, સ્પેક્ટેકલ્સ, ફોલ્ડિંગ વ્હીલચેર્સ, આર્ટિફિશિયલ ડેન્ચર્સ, ફૂટ કેર કિટ, સ્પાઇનલ સપોર્ટ, સિલિકોન ફોર્મ કુશન, ની બ્રેસ, એલએસ બેલ્ટ, વોકિંગ સ્ટિક વિથ સીટ જેવા અલગ અલગ ઉપકરણ છે. અને આ તમામ ઉપકરણ એલિમકો કંપની દ્વારા બનાવવામાં આવે છે અને એમાં એ લોકો એસેસમેન્ટ કરી અને જે તે લાભાર્થીને સંસાધનો પૂરા પાડતા હોય છે. જેમાં આપણે જોઈએ કે એમાં સીએસસી વીએલઈની કામગીરી શી રહેશે. તો સીએસસીનું મુખ્યત્વે કામ એ છે કે તમારા ગામ અને એરિયામાં મેક્સિમમ પ્રચાર પ્રસાર કરી લોકોને આ યોજના વિશે માહિતગાર કરવાનું છે, એ લોકોનું આ યોજનામાં રજિસ્ટ્રેશન કરવાનું છે, ત્યારબાદની કામગીરી લોકલ પ્રશાસન અને એલિમકો સંભાળશે. એમાં એલિમકો કંપનીની આખી ટીમ તમે જે રજિસ્ટ્રેશન કર્યું છે એનું એસેસમેન્ટ કરશે, જેમાં તાલુકા પ્લેસ ઉપર કેમ્પ યોજવામાં આવશે અને આ દરમિયાન એ તમામ લોકોને ત્યાં તાલુકા પ્લેસ ઉપર બોલાવવામાં આવશે અને ત્યાં તેમનું એસેસમેન્ટ થશે. એકવાર એસેસમેન્ટ થઈ ગયા બાદ બીજો એક સામૂહિક વિતરણ કેમ્પ યોજવામાં આવશે, જેમાં તમામ લાભાર્થીઓને જરૂરિયાત મુજબ સાધનો પૂરા પાડવામાં આવશે. તો આવો રજિસ્ટ્રેશન કેવી રીતે કરીએ તે જોઈ લઈએ. તો ડોક્યુમેન્ટ માટે આવકના પ્રમાણપત્રમાં તમે શું શું ઉપયોગ કરી શકશો તે જોઈ લઈએ. તો આવકના પ્રમાણપત્રમાં તમારે જો એ કોઈ બીપીએલ અથવા અંત્યોદય કેટેગરીમાં નથી આવતું તો એની આવક 1,80,000 કરતાં ઓછી હોવી જોઈએ તો તે આ યોજનાનો લાભ લઈ શકે છે. જો 1,80,000 કરતાં તે વૃદ્ધની આવક વધારે હશે તો એ આ યોજનામાં લાભ નહીં લઈ શકે, તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તો આવકના દાખલા માટે તમે જો 1,80,000થી ઓછી આવક છે તો તે મામલતદાર થી કોઈ આવકનો દાખલો મળ્યો તો એ પણ યુઝ કરી શકે છે. એ ના હોય તો તલાટી સરપંચ દ્વારા જે આવકના દાખલા આપવામાં આવે છે તેનો પણ ઉપયોગ થઈ શકે છે. અને જો એ પણ ના હોય તો સરપંચશ્રી દ્વારા લખી આપવામાં આવતો દાખલો પણ અહીં ચાલશે. તેના સિવાય જો બીપીએલ કેટેગરીના અંદરમાં આવતા હોય, બીપીએલ અંત્યોદય હોય તો તેમને આવકના દાખલાની જરૂર નથી. તેઓ ફક્ત તેમનું કાર્ડ, રેશન કાર્ડ જે છે તે અપલોડ કરી અને આવકના પ્રમાણપત્રની જગ્યાએ તે દર્શાવી શકે છે. તેમાં બીજું મનરેગા કાર્ડ પણ ચાલશે, દિવ્યાંગ પેન્શન કાર્ડ હોય તો પણ ચાલશે. ઠીક છે, તો આ બધા કાર્ડ તમારે આવકના પ્રમાણપત્ર સાથે અથવા એના જગ્યાએ યુઝ કરી શકો છો. હવે આગળ જોઈએ, આપણે અહીંયા લાઈવ બતાવવા જઈ રહ્યો છું કે કેવી રીતે આપણે રજિસ્ટ્રેશન કરીશું. તો અહીં તમારે સિનિયર લક્ષો અથવા દિવ્યાંગ અથવા સિનિયર લક્ષો એટલે આ પ્રમાણેનું આપણે સર્ચમાં આવશે, એના ઉપર ક્લિક કરીશું એટલે આપણે અહીંયા આ રીતનું એક લોગિન પેજ જોવા મળશે. તેમાં લોગિન વાયા સીએસસી કનેક્ટ કરીશું. અહીંયા આપણે યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરીશું. લોગિન થવાથી આપણે એલિમકોના ડેશબોર્ડ ઉપર પહોંચી જઈશું. તમને ડેશબોર્ડ કંઈક આ રીતનું દેખાશે, જેમાં અહીં તમે લોગઆઉટ, પ્રોફાઇલ અને ચેન્જ પાસવર્ડ કરી શકો છો. અહીંયા તમે એપ્લિકેશનમાં જશો એટલે અહીંયા અલગ અલગ
એપ્લિકેશન જોવા મળશે દિવ્યાંગ રજીસ્ટ્રેશન સિનિયર સિટીઝન, તો આપણે સિનિયર સિટીઝનમાં જ કરવાનું છે રજીસ્ટ્રેશન, તો સિનિયર સિટીઝન પર ક્લિક કરીશું. અહીં તમારે જે વયોવૃદ્ધ યોજના અંતર્ગત જે વૃદ્ધ આપના ત્યાં બેનિફિશિયરી આવ્યા છે તેનું અહીંયા નામ લખવાનું છે, એની જન્મ તારીખ. જન્મ તારીખમાં એક આપને સિમ્પલ આઈડિયા આપી દઉં કે જેઓ 1960-61 વર્ષમાં જન્મ્યા એટલે મતલબ કે 1960-61 અથવા એનાથી પહેલાંની ઉંમરમાં મતલબ કે 59-58-56 એ વર્ષમાં જન્મેલા છે તે તમામ લોકો આમાં બાય ડિફોલ્ટ કવર થઈ જશે, કારણ કે એ લોકો 60 અથવા 60 ઉપરની ઉંમરના હશે, 1960 અથવા 61 પછીના તમામ. ઠીક છે, તો અહીં તેની જન્મ તારીખ આવશે, એની એજ કે જે 60 અથવા 60 ઉપરના વધી જવી જોઈએ, જેન્ડર આવશે મેલ ફિમેલ, એમના ફાધર અથવા હસબન્ડનું નામ આવશે. અહીં તમે એડ્રેસ લખી દેવાનું છે જે પ્રમાણે તેમનું એડ્રેસ હોય, અહીંયા એમનું સ્ટેટ આવશે, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ આવશે, અહીંયા તાલુકો તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો, ગામનું નામ એક્સ વાય ઝેડ જે કોઈ હોય, ફોર એક્ઝામ્પલ ગામ ભોઈ લખી દઉં, પિનકોડ તમે લખી શકો છો. અહીંયા ડોક્યુમેન્ટમાં તમે આઈડેન્ટિટી પ્રૂફમાં 3 ડોક્યુમેન્ટ બતાવ્યા છે, જેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા બેંક પાસબુક તમે લઈ શકો છો. મોટાભાગે તમે આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડનો પ્રેફરન્સ રાખશો જેથી ઇઝીલી આપનું કામ થઈ જશે. તો અહીંયા હું આધાર કાર્ડ સિલેક્ટ કરું છું, ત્યારબાદ તેનો આધાર કાર્ડનો નંબર અહીંયા એન્ટર કરીશ. અહીંયા જે ડોક્યુમેન્ટ આપણે સિલેક્ટ કરીએ છીએ તેનો અહીંયા ડોક્યુમેન્ટ નંબર એન્ટર કરવાનો છે. હું પ્રિફર કરીશ કે તમે આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડથી જ કરો રજીસ્ટ્રેશન. અહીં લાભાર્થીનો મોબાઈલ નંબર આવશે, ત્યારબાદ એનું ઈમેલ એડ્રેસ આવશે, કાસ્ટ કેટેગરીમાં એસસી એસટી ઓબીસી જે તમને ખબર છે કયું સિલેક્ટ કરવાનું છે, એપ્લિકન્ટનો ફોટો એટલે જે લાભાર્થી તમારે ત્યાં આવ્યા છે એનો ફોટો, ઇન્કમ સર્ટિફિકેટ. ઇન્કમ સર્ટિફિકેટમાં મેં અગાઉ જણાવ્યું તેમ જો 180,000 આવક ઓછી હોય અને તે બીપીએલ અથવા અંત્યોદય કેટેગરીમાં ના આવતો હોય તો તેને આવકના દાખલાની જરૂર પડશે, જેમાં મામલતદાર અથવા તલાટી અથવા સરપંચનો દાખલો ચાલશે. ઠીક છે, અને જો તે બીપીએલ અંત્યોદય હોય તો સીધું રેશન કાર્ડ જ અહીંયા અપલોડ કરવાનું થશે, અને સાઇઝ પણ અહીંયા જોઈ લો 5 MB વધારે હોવી ના જોઈએ, તે પણ જેપીજી પીએનજી અને પીડીએફ ફોર્મમાં તમે અપલોડ કરી શકો છો. અહીં તમારે આવક લખવાની થશે, જો આવકનો દાખલો હોય તો એમાં જે આવક લખી હોય તે તમારે અહીંયા આવક લખી દેવાની છે, અને જો એમ બીપીએલ કેટેગરી ધારક હોય તો એમને પૂછી અને એમની આવક અહીંયા તમે લખી શકો છો. અહીંયા આઇડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટમાં તમે અહીં ઉપર જે સિલેક્ટ કર્યું હોય આઇડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ, તો જે સિલેક્ટ કર્યું હોય આધાર કાર્ડ કર્યું હોય તો આધાર કાર્ડ અહીંયા અપલોડ કરવાનું છે, અને વોટર આઈડી સિલેક્ટ કર્યું હોય તો એ આઇડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટમાં તમે ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ જે સિલેક્ટ ઉપર કર્યું છે તે તમે અહીંયાથી અપલોડ કરી શકશો. ત્યારબાદ અહીં ડિક્લેરેશન વાંચી અને સેવ કરવાનું છે, સેવ કર્યા બાદ મોબાઈલ નંબર નાખી અને ઓટીપી આવશે, એ ઓટીપી તમારે વેરીફાઈ કરવાનો છે. વેરીફાઈ કર્યા બાદ તે એપ્લિકેશન તમને માય એપ્લિકેશનમાં જોવા મળશે, એટલે અહીં તમે તમામ આપની તમામ એપ્લિકેશનોનું લિસ્ટ અહીંયા જોવા મળશે. ઠીક છે, અહીંયા જે કોઈ એપ્લિકેશનો આવશે તે બધી જ એપ્લિકેશન એલિમ્કો જોડે જશે. એલિમ્કો જોડે ગયા બાદ તેઓ એક ડેટ નક્કી કરશે, ત્યારબાદ તેઓ તાલુકા પ્લેસ ઉપર તે તમામ લાભાર્થીઓને બોલાવશે, તેમનું એસેસમેન્ટ કરશે. એસેસમેન્ટ કર્યા બાદ એમાંથી જે તે રેકોર્ડ રિજેક્ટ અથવા એક્સેપ્ટ કરશે, તો ત્યારબાદ એક જગ્યાએ એમને સાધનો આપવા માટે પણ એક કેમ્પનું આયોજન કરશે, અને તે કેમ્પ દરમિયાન તમામ લાભાર્થીઓને વસ્તુ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આ તમામ એવા બેનિફિશિયરી કે જે જરૂરિયાતવાળા છે તે તમામ 60 અથવા 60 ઉપરની વર્ષ વયના તમામ લોકોનું રજીસ્ટ્રેશન કરશો, અને એક રીતે જોવા જઈએ તો આ એક સેવા કાર્ય પણ છે, તો આમાં તમામ લોકોએ ભાગ લઈ અને ઝડપથી અને સારી રીતે કામગીરી કરવાની છે અને મેક્સિમમ પ્રચાર પ્રસાર થાય તેનું પણ ધ્યાન તમારે રાખવાનું છે. તો VLEને આ કામગીરી કરવાના એક એપ્લિકેશનના 40 રૂપિયા મળવા પાત્ર છે. આમાં VLEએ ધ્યાન એ રાખવાનું છે, જે તમે એપ્લિકેશન કરો છો જો તે રિજેક્ટ થશે એસેસમેન્ટ દરમિયાન તો તેનું પેમેન્ટ આપને મળવા પાત્ર રહેશે નહીં. જે સક્સેસફુલ એસેસમેન્ટ પાસ કરશે તે તમામ એપ્લિકેશનનું પેમેન્ટ VLEને મળશે. તો આ રીતે આપ રજીસ્ટ્રેશન કરી શકો છો. અહીંયા તમે એપ્લિકેશન સેવ કરી હોય અને ઓટીપી પેન્ડિંગ હોય તો તમે અહીંથી એ એપ્લિકેશનનો
ફરીથી ઓટીપી લઈ શકો છો, કારણ કે તમે જે જે એપ્લિકેશન સેવ કરી હોય અને ઓટીપી વેરિફિકેશન પેન્ડિંગ હશે તે અહીંયા બતાવશે. રિજેક્ટેડ એપ્લિકેશન તમને અહીંયા જોવા મળશે અને એસેસમેન્ટ પાસ થઈ ગઈ છે એપ્લિકેશન તે બધી તમામ અહીંયા આપને બતાવશે. અને ડિસ્ટ્રીબ્યુટેડ એપ્લિકેશન મતલબ કે તમે જે એપ્લિકેશન કરી હતી એ રિજેક્ટ અથવા એસેસમેન્ટ થઈ ગઈ ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ તે તમામનો આપ રેકોર્ડ અહીંયાથી જોઈ શકો છો. આ એક બેસ્ટ પ્રોજેક્ટ છે, સેવાનું પણ કામ છે, અર્નિંગ પણ આપને સારું થશે. તો આમાં દરેકે રસ લઈને મેક્સિમમ કામ સમય મર્યાદામાં પૂર્ણ કરી લેવાનું છે. બાકી આપને કોઈ તકલીફ હોય તો સીધો અમને કોલ કરી શકો છો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.